भागदौड़ मची जवा जो कि भागदौड़ थता 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ચાલુ કાર્યક્રમે થયેલ મારામારીમાં ખુરશીઓ પણ ઉડી હતી। નંદારસણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનું સામે આવ્યું છે। મેસારા કરીના રાજપુરા ગામમાં મારામારીની ઘટના સંભાવી છે। કવાલીના ચાલુ કાર્યક્રમમાં મારામારી થઈ હતી। ખુરશીમાં બેસવાની બબાલમાં છૂટા હાથથી મારામારી કરવામાં આવી। સમગ્ર ઘટનાને લઈને હાલ એક વિડિયો પણ સામે આવ્યો છે। કાર્યક્રમમાં થયેલ મારામારીનો વિડિયો સામે આવ્યો હોવા છતાં પણ નંદાસણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનું સામે આવી રહ્યું છે। જોકે ખુરશીમાં બેસવાની બબાલમાં છૂટાહાથની મારામારી થતા શ્રોતાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। ભાગદોડ થતા 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। ચાલુ કાર્યક્રમે થયેલ મારામારીમાં ખુરશીઓ પણ ઉડી હતી। જોકે બહારથી આવેલા દર્શકોને માર મારતા ભાગદોડ મચી હતી। કાર્યક્રમમાં થયેલ મારામારીનો વિડિયો હાલ સામે આવ્યો છે। વિડિયો સામે આવ્યા છતાં પણ નંદાસણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી। જોકે ગત 29 ઓગસ્ટની રાતે કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં થયેલી મારામારીનો હાલ એક વિડિયો સામે આવ્યો છે। જોકે વિડિયો સામે આવ્યા છતાં પણ નંદાસણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। મહેસાણાના કડીના રાજપુરા ગામમાં મારામારીની ઘટના બનવા પામી હતી। કવાલીના ચાલુ કાર્યક્રમમાં છૂટા હાથથી મારામારી થઈ હતી। જેકે ખુરશીમાં બેસવાની બબાલમાં છૂટાહાથથી મારામારી થઈ। સમગ્ર ઘટનાનો હાલ એક વિડિયો સામે આવ્યો છે। જોકે ગત 29 ઓગસ્ટની રાતે કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો, તો વિડિયો સામે આવ્યા છતાં પણ નંદાસણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જોકે ચાલુ કાર્યક્રમે મારામારી થતા શ્રોતાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। ભાગદોડ થતા 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ચાલુ કાર્યક્રમે થયેલ મારામારીમાં ખુરશીઓ પણ ઉડી હતી। બહારથી આવેલા દર્શકોને માર મારતા ભાગદોડ મચી જવા પામી હતી। જોકે મહેસાણાના કડીના રાજપુરા ગામમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। કવાલીના ચાલુ કાર્યક્રમમાં મારામારી થઈ હતી। ખુરશીમાં બેસવાની બબાલમાં છૂટા હાથથી મારામારી કરવામાં આવી। જોકે ચાલુ કાર્યક્રમે મારામારી થતા ભાગદોડ મચી જવા પામી હતી। ભાગદોડ થતા 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ચાલુ કાર્યક્રમે થયેલ મારામારીમાં ખુરશીઓ પણ ઉડી હતી। જોકે વિડિયો સામે આવ્યા છતાં પણ નંદાસણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ગત 29 ઓગસ્ટની રાતે કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો, જે કવાલીના ચાલુ કાર્યક્રમમાં મારામારી થઈ હતી। છૂટા હાથથી મારામારી થઈ હતી। જોકે ચાલુ કાર્યક્રમે થયેલ મારામારીમાં ખુરશીઓ પણ ઉડી હતી। Thank you.